આગળ વાત કરીએ તો અમદાવાદ વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીઓમાંથી નીકળતો વેસ્ટ કચરો અને પ્લાસ્ટિકના ઢગલા રોજેરોજ અહીં આવેલી ખાલી જગ્યા ઉપર અને ખારીકટ કેનાલની બંને તરફ તેમજ જીઆઈડીસીની આસપાસમાં આવેલા કોર્પોરેશનની પડતર ખુલ્લી જગ્યા ઉપર ઠાલવવામાં આવે છે. કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતું પ્લાસ્ટિક વેસ્ટને પણ બાળવામાં આવી રહ્યું છે. અલગ અલગ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા સાઈનાથ એપાર્ટમેન્ટ અને કહી શકાય કે તક્ષશિલા મેટ્રો એસ્ટેટની બાજુમાંથી નીકળતા રોડની સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં જીઆઈડીસીમાંથી નીકળેલો વેસ્ટ કચરો ગેરકાયદેસર રીતે પુષ્કળ પ્રમાણમાં ઠાલવવાની સાથે પ્લાસ્ટિક વેસ્ટને બાળવવામાં આવી રહ્યો છે, જેના પગલે આસપાસના રહેણાંક વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રહેણાંક વિસ્તારના રહીશોને પ્રદૂષણના કારણે તેમના સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે. આ સંદર્ભે સ્થાનિક નાગરિકો દ્વારા વટવા જીઆઈડીસી એસોસિએશન અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે. વટવા જીઆઈડીસીમાં અવારનવાર કેમિકલની કંપનીઓ દ્વારા જે વેસ્ટ કાઢી નાખવામાં આવતો હોય છે, જે કેમિકલ યુક્ત જે એમને જે વેસ્ટ નીકળતો હોય એ ક્યાંક ને ક્યાંક ગમે ત્યાં ફેંકી દેવામાં આવતો હોય, એવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર અહીંયા કચરાનો વેસ્ટ કચરાના ઢગલે ઢગલા અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. અને આ જગ્યા ઉપર આજુબાજુની અંદર જે લોકો પોતાનું અહીંયા આગળ જે વ્યવસાય કરી રહ્યા છે એ લોકોને ખૂબ મોટા પ્રમાણની અંદર અહીંયા નુકસાન કરી રહ્યું છે. અને અવારનવાર અહીંયાના સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસનને, પણ આજ દિન સુધી કોઈ જ અહીંયા આગળ ધ્યાન આપવામાં નથી આવ્યું. ત્યારે અહીંયા આગળના જે સામાજિક કાર્યકર છે એમની સાથે વાત કરીશું અને અહીંના સ્થાનિક રહીશ છે, ત્યારે અહીંયા હકીકત શું છે એ જાણવાની કોશિશ કરો. કયા પ્રકારનું અહીંયા આગળ કયા કયા પ્રકારની અહીંયા આગળ વેસ્ટ કચરો નાખવામાં આવી રહ્યો છે? એક તો ફેઝ ટુની વટવા જીઆઈડીસીની ગ્રીન બેલ્ટની આ જગ્યા છે. ખરેખર આ જગ્યા ઓપન રહેવી જોઈએ, એની જગ્યાએ કેટલાક મળતીઓના હિસાબે અહીંયા કેમિકલ વેસ્ટ, ઝેરી ધૂળ અને કાસ્ટ આયર્ન જેવી ડસ્ટ બી નાખવામાં આવી રહી છે, જેના હિસાબે લોકોને ફેફસાના પ્રોબ્લેમ થઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલું જ નહીં, અમે ખૂબ જ હેરાન થઈ રહ્યા છીએ બાજુમાં દુકાનો હોવાથી. અને આમ છતાં વારંવાર વટવા જીઆઈડીસી એસોસિએશન અને કેટલાક પેપરોમાં બી આના કટિંગ અમે આપ્યા હોવા છતાંય આજ સુધી કોઈના પેટનું પાણી હલતું નથી, જે ખરેખર અમારા માટે દુઃખદ પરિસ્થિતિ જનરેટ થઈ રહી છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જગ્યાને ખરેખર ગ્રીનરી બનાવવી જોઈએ. ગ્રીનરી માટે એક વખત એપ્રુવ થયેલી જગ્યા હતી, છતાંય આજે આ જગ્યાનો કેટલાક લોકો દ્વારા વહીવટ ગેરકાયદેસર રીતે થઈ રહ્યો હોય એવું અમને જણાઈ રહ્યું છે. અને આમાં કોના ખીજા ભરાઈ રહ્યા છે તે પણ અમને ખબર નથી પડતી કે કેમ આ બંધ નથી થતી આ જગ્યા. ખરેખર આ ગેરકાયદેસર ડમ્પિંગ થવું જ ના જોઈએ. જે થઈ રહ્યું છે એ બંધ થાય એ માટે ઘટતું કરવા માટે આશરે કેટલા વર્ષથી આવી રીતના ડમ્પિંગ સાઇડ જેવી આખી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે? છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ વધી રહ્યું છે, પહેલાં આટલું બધું નહોતું. કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? આ ટ્રેક્ટરો ડમ્પ કરે ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે, ઝેરી પાવડરો ઉડે છે, અને આ પાવડરોમાં નાના ભૂલકાઓ કચરો વીણીને પોતાની આજીવિકતા ચલાવતા હોય છે. એ બાબતની એક જાહેરાત તો મેં ગુજરાત સમાચારમાં મેં ખુદે આપી હતી, છતાંય આ લોકો હજુ જાગતા નથી. ખાસ કરીને આ જગ્યા ઉપર પહેલાં શું હતું, અહીંયા આગળ કઈ પરિસ્થિતિ હતી? અહીંયા એસોસિએશને પંપ બનાવ્યો હતો અને બોરવેલ કરવાનો હતો, પણ બોરવેલ ફેલ ગયો હતો. ત્યારબાદ ગાર્ડન થશે એવું કહેવામાં આવતું હતું, પણ ખબર નહીં કયા કારણસર આ જગ્યા નો ઉપયોગ એસોસિએશન કરતી નથી અને એનું કોર્ડન બી નથી કરતી. સ્વચ્છ ભારતની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે અહીંયા આગળ આટલી પારાવાર મુશ્કેલીઓ તમારે ભોગવવી પડતી હોય, ત્યારે પ્રશાસન તરફથી ક્યારેય તમને તમારી રજૂઆતોને ધ્યાનમાં રાખીને અહીંયા સ્થળ મુલાકાત લીધેલી છે? રજૂઆત વારંવાર કરીએ છીએ, માણસો આવે છે, પણ કોઈ ચોક્કસ નિરાકરણ આવી નથી શકતું, જેના હિસાબે અમને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. સ્વાસ્થ્ય અમારા બગડી રહ્યા છે અને એના હિસાબે કેટલીક દુકાનોવાળા તો ધંધો બંધ કરીને જતા રહે છે. સાહેબ, આટલી બધી ગંભીર મુશ્કેલીઓ થઈ છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ જે કચરો નિકાલ કરવામાં આવે છે એ કેવા એકમો દ્વારા કચરો નીકાળવામાં આવી રહ્યો છે? એ હવે આ બધું ભૂમાફિયા જેવું પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે કે કેમિકલ વેસ્ટ નાખવો અને નાખીને બીજે જઈને બીજી જગ્યા પણ ખરાબ કરવી, આ વર્ષોથી ચાલી આવતી પ્રવૃત્તિ ખરેખર બંધ થવી જોઈએ. તો અહીંયા આગળ સ્પષ્ટપણે અહીંયા આગળ જે અહીંયા સ્થાનિક હતા, દુકાનદાર હતા
અને આજુબાજુમાં જેટલી પણ ઘણી બધી દુકાનો છે એ દુકાનો ઉપર ક્યાંક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, શ્વાસ સાથે છેડા થઈ રહી છે, પણ અહીંયા આગળ એમના અવારનવાર રજૂઆતો દ્વારા પણ આજ દિન સુધી અહીંયા કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો. ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓ જેવી પણ અહીંયા આગળ ઘટના એમને જોવાની, કારણ કે છે જગ્યા એસોસિએશનની અને આ જગ્યાનો કોઈ રીતે અહીંયા ભાડા ઉપર નથી આપેલી અને ભાડા ઉપર આપી શકે એવી પરિસ્થિતિ પણ નથી, અને ક્યાંક ને આ જગ્યા ગ્રીનરી માટે અહીંયા આગળ એની ફાળવણી કરવામાં આવી હતી, પણ અહીંયા આગળ ક્યાંય ગ્રીનરીની જગ્યાએ અહીંયા આગળ તો કેમિકલના વેસ્ટ કચરાના ઢગે ઢગ હાલની અંદર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે પ્રશાસન દ્વારા કયા યોગ્ય પગલાં લેવામાં આવશે, હેલ્થ ખાતા ડિપાર્ટમેન્ટ દ્વારા, પોલ્યુશન ડિપાર્ટમેન્ટ દ્વારા શું પગલાં લેવામાં આવે છે એ તો હવે જોવું જ રહ્યું. કેમેરામેન કરણ સાથે સુરેશસિંહ ડાભી, બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.